नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। दशहरा पर्व के मद्देनजर क्षत्रिय समाज की शस्त्र पूजन की विधि की परमिशन रद्द करने के मामले को लेकर सावली में क्षत्रिय समाज और करणी सेना की ओर से मामलतदार को आवेदन पत्र दिया गया। दशहरा पर्व के चलते क्षत्रिय समाज के शस्त्र पूजन के कार्यक्रम की परमिशन पहले दी गई थी और बाद में इस परमिशन को रद्द किया गया। इसके चलते पूरे तालुका के क्षत्रिय समाज में काफी रोष दिखाई पड़ रहा है। ऐसे में आज सावली में तालुका क्षत्रिय समाज और करणी सेना की ओर से मामलतदार को आवेदन पत्र दिया गया है। बरोडा डेयरी के डायरेक्टर कुलदीप सिंह राहुल जी की अगुवाई में यह आवेदन पत्र दिया गया है और साथ ही ये धमकी भी दी गई है कि अगर शस्त्र पूजन का कार्यक्रम नहीं होगा तो फिर क्षत्रिय समाज और करणी सेना की ओर से आंदोलन किया जाएगा। सर्वप्रथम तो एक बात कही, इसके सरकार द्वारा, प्रशासन द्वारा, जेना द्वारा कोई ने भी परमिशन रद्द करी हो तो करी दे, परंतु कोई ना बाप की ताकत नहीं कि क्षत्रिय समाज ने शस्त्र पूजन करता कोई रोकी सके। વધુમાં બીજી વાત કહેવા માગું છું કે આજે દુઃખદ બાબત એ છે કે સાવલી ડેસરમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે મહારાણા પ્રતાપની મૂર્તિનું આજે દેશ માટે બલિદાન આપનાર દેશના સપૂત મહારાણા પ્રતાપસિંહજીની જે પ્રતિમા અનાવરણની વાત હોય ત્યારે પણ આ ધારાસભ્ય સાવલીના વારંવાર ત્યાં રોડો નાખતા હતા અને ત્યાર પછી આજે શસ્ત્રપૂજનની વાત આવી છે ત્યારે એમના સમર્પિત શસ્ત્રપૂજન, આ કેવું ભાઈ? શસ્ત્ર પૂજન કોઈ દિવસ કોઈના સમર્પિત ના હોઈ શકે, શસ્ત્ર પૂજન ક્ષત્રિય સમાજના જ સમર્પિત હોઈ શકે, કોઈ વ્યક્તિગત કોઈનું ના હોઈ શકે। અને બીજી વાત કહું છું, અમારા જ સમાજના અમુક લોકો જે એમને જે હાથો બની રહ્યા છે એમને પણ કહેવા માગું છું કે મહેરબાની કરીને તમારે ચૂંટણીમાં જે કરવું એ કરજો, ચૂંટણીમાં તમારે જેને વોટ આપવો એ તો આપજો, કેતનભાઈને આપજો, કોઈને બીજા ના આપતા કોઈ વાંધો નથી અમને, પરંતુ મહેરબાની કરીને ધારાસભ્યને પોતાના નેતાની ચાપલુસી એટલી હદે ના કરો કે એને ક્ષત્રિય બનાવવાનો પ્રયત્ન ના કરો। શસ્ત્ર પૂજન ક્ષત્રિય સમાજને સમર્પિત હોય, જે બેનરો ફેસબુક વોટ્સઅપ પર ફરી રહ્યા છે કે શસ્ત્ર પૂજન કેતનભાઈ ઇનામદારના સમર્પિત, આ કયું શસ્ત્ર પૂજન ભાઈ? શસ્ત્ર પૂજન ક્ષત્રિય સમાજનું હોય। આજે જે બાબત છે, જે પરમિશન કેન્સલ કરવામાં આવી છે અને કેતનભાઈ ઇનામદાર સમર્પિત જે શસ્ત્ર પૂજન છે એની લગભગ પાસ કરી દેવામાં આવી છે, આ દુઃખદ બાબત છે અને આ સરકાર માટે પણ શરમજનક છે।